નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં. આજે એક વિશેષ વ્યક્તિ અમારી સાથે અહીં મોજૂદ છે. હું વાત કરી રહ્યો છું ડૉક્ટર દિનકર ત્રિવેદી સાહેબની. તો સ્વાગત છે આપનું દિનકરભાઈ અમારા પ્રાંગણમાં. નમસ્કાર. દિનકરભાઈની જો વાત કરું તો દિનકરભાઈ મૂળ ભાવનગરના છે અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બહુ સારી સેવા આપતા હતા, પણ હાલ ફિલહાલ એક એવી જગ્યાએ એ સંકળાયેલા છે, એવી જગ્યાએ એ સેવા આપી રહ્યા છે કે ખરેખર એમને બિરદાવવા લાયક છે. સુરતની અંદર બહુ જ જૂની વાત કહું તો પાટીદાર આશ્રમ કરીને એક જગ્યા હતી અહીંયા, જ્યાં ગાંધીજી પોતે 5 વાર મુલાકાત લઈ ચૂક્યા છે અને સરદાર પટેલ તો અનેક વાર અહીં આવ્યા છે. આજની તારીખમાં આ પાટીદાર આશ્રમ વલ્લભ સેવા મંડળના નામે ઓળખાય છે, જ્યાં બહેનો માટે છાત્રાલય છે અને એમના માટે ઘણી સારી સુવિધાઓ આપવામાં આવે છે. અને ત્યાં મુરબ્બી દિનકરભાઈ ત્યાં આગળ સેવા આપી રહ્યા છે અને બહુ સરસ મજાની જગ્યા છે. તો એ જગ્યા વિશે અને એનું ઇતિહાસમાં શું મહત્ત્વ છે એ જગ્યા વિશે, અને કેવી રીતે સ્થાપના થઈ આ જગ્યા, કારણ કે આ જે વલ્લભ સેવા મંડળ છે કદાચ ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું ટ્રસ્ટ છે, 108 વર્ષ જૂની ટ્રસ્ટ છે. સાબરમતી આશ્રમ જે ગાંધીજીએ સ્થાપના કરી હતી તેના કરતાં પણ કદાચ આ જૂની ટ્રસ્ટ. તો આ બધી જે રસપ્રદ વાતો આપણે કરશું દિનકરભાઈ સાથે આજે, અને જાણીશું વલ્લભ સેવા મંડળ વિશે, એમની કારકિર્દી વિશે, એમના અનુભવ વિશે, અને ત્યાં આગળ શું શું રોજે રોજના જે કોર્સો ચાલે છે, રોજિંદી જિંદગી કેમ ચાલે છે, શું શું સેવાઓ આ બહેનોને ત્યાં મળે છે, અને ત્યાં આગળ આખા કેમ્પસની ટોટલ વાતો કરશું, એમના જીવનના અનુભવોની વાતો કરશું. તો સૌથી પ્રથમ મારો પ્રશ્ન તમને એ રહેશે દિનકરભાઈ કે વલ્લભ સેવા મંડળની જે વાત કરી, જે મૂળ પાટીદાર આશ્રમ તરીકે ઓળખાતું હતું, તો એની એનો જે ઇતિહાસ છે અને એ કેવી રીતે એની રચના થઈ અને કેવી રીતે આજે આની અંદર શું શું સેવાઓ આપવામાં આવે છે એના વિશે થોડું અમારા દર્શકોને કહેશો. વલ્લભ સેવા મંડળનું જૂનું નામ પાટીદાર આશ્રમ હતું અને સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહ વખતે અને મહાત્મા ગાંધીજી અવારનવાર ત્યાં આવતા હતા, રાતવાસો પણ રોકાતા હતા, અને એ વખતે બારડોલી સત્યાગ્રહ વખતે તેમજ ગાંધીજી આઝાદીની લડતની ચળવળ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે ગ્રામ્ય વિસ્તારની બહેનો સ્કૂલનો અભ્યાસ પૂરો કરે પછી કોલેજના અભ્યાસ માટે, ઉચ્ચ શિક્ષણ માટે સુરત આવવું પડે તો રહે ક્યાં, એવો વિચાર આવતા એમણે નક્કી કર્યું કે સુરતમાં ગ્રામ્ય વિસ્તારને બહેનોને રહેવા માટે ઉચ્ચ શિક્ષણ લેવા આવે ત્યારે કોઈક વ્યવસ્થા હોવી જોઈએ. તો ગાંધીજીના અનુયાયીઓ બે હતા, કલ્યાણજીભાઈ મહેતા અને કુંવરજીભાઈ મહેતા. એમણે આ જમીન દાનમાં આપી વિદ્યાર્થી બહેનોને ઉચ્ચ શિક્ષણ અને રહેવા જમવાની વ્યવસ્થા માટે. આ જગ્યા અત્યારે નાનપુરામાં જૂની આરટીઓ ઓફિસ પાસે સિટી કોર્નર રેસ્ટોરન્ટની સામે આવેલી છે, જેનું જૂનું નામ પાટીદાર આશ્રમ હતું અને પહેલાં ત્યાં બારડોલી તાલુકાની બહેનો ઉચ્ચ શિક્ષણ માટે આવતી હતી અને રહેવા જમવાની વ્યવસ્થા માટે આ આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. વલ્લભ સેવા મંડળમાં સરદાર વલ્લભભાઈ પટેલ અવારનવાર આવતા હતા તો બધા ગાંધીજીના અનુયાયીઓએ નક્કી કર્યું કે આ સંસ્થાને આપણે સાર્વજનિક બનાવીએ અને એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપરથી વલ્લભ સેવા મંડળ નામ રાખીએ તો વધારે સારું. કલ્યાણજીભાઈ મહેતા, કુંવરજીભાઈ મહેતાએ પણ કહ્યું કે હા બરાબર છે, અને રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવ્યું અને ત્યારથી 1911 આ સંસ્થા ત્યાં વલ્લભ સેવા મંડળ નામથી શરૂ થઈ, જેમાં હાલમાં 250 બહેનો ગ્રામ્ય વિસ્તારની કોલેજ કક્ષામાં ભણતી રહે છે અને આ સંસ્થામાં રહેવા જમવાની વ્યવસ્થા
પણ કરવામાં આવી છે. બુનિયાદી શિક્ષણ પણ શરૂઆતમાં આપવામાં આવતું હતું અને આટલા વર્ષ જૂની 108 વર્ષ આજે થયા. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ અમદાવાદમાં 1930માં સ્થાપેલો. એ પહેલાં સૌથી પહેલાં આશ્રમની શરૂઆત, આ ટ્રસ્ટની શરૂઆત, જે કદાચ ગુજરાતનું જૂનામાં જૂનું ટ્રસ્ટ હોઈ શકે, 108 વર્ષ જૂનું, 1911માં સ્થાપના થયેલી, એનું સંચાલન હાલમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. તો આ બહેનો માટેની જે સુવિધાઓ છે, કયા 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 કોર્સ ચાલે છે, શું શું એ લોકોને સુવિધા, એના વિશે થોડું અમારા દર્શકોને. હાજી, પછી વિકાસ કરતા કરતા એવો વિચાર આવ્યો કે કોલેજ શિક્ષણની સાથોસાથ આ બહેનોને રોજગારી મળે તેના માટે કોઈ જોબ ઓરિએન્ટેડ શોર્ટ ટર્મ કોર્સિસ શરૂ કરવા જોઈએ, જેથી કોલેજના અભ્યાસની સાથોસાથ તેઓ નોકરી મળે તેવા અભ્યાસક્રમોમાં જોડાય અને આપણી સંસ્થામાં આવું ટ્રેનિંગ સેન્ટર એક શરૂ થાય, એવો વિચાર વલ્લભ સેવા મંડળના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ એમને આવ્યો અને એમણે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું. ત્યાં જે જે કોર્સિસ ચાલે છે એ બધા પાર્ટ ટાઈમ કોર્સ ચાલે છે, બપોર પછીના 3-5 અને 5-7, જેથી કરીને સવારના બહેનો એમનું કોલેજ શિક્ષણ પણ ચાલુ રાખી શકે. આમાં જે કોર્સો ચાલે છે તેના વિશે થોડી માહિતી આપો. હા, આ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં એક તો બહુ અગત્યનો મહત્ત્વનો કોર્સ છે, તે છે જીપીએસસી યુપીએસસી ટ્રેનિંગ પ્રોગ્રામ, કે હાઉ ટુ ક્લિયર ધીસ જીપીએસસી યુપીએસસી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, એના માટેની ટ્રેનિંગ બહેનોને આપવામાં આવે છે. જે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, કોઈ પણ ફેકલ્ટીમાં ભણતા હોય, અથવા છેલ્લા વર્ષમાં ગ્રેજ્યુએશનના અભ્યાસ કરતા હોય તેને પણ એડમિશન આપીએ છીએ, જેથી કરીને તે ગવર્મેન્ટ ઓફિસર થઈ શકે. એટલે એમાં હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેસરો, 10 જેટલા પ્રોફેસરો છે અને એ લોકો આ પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે પાસ કરવી એની ટ્રેનિંગ આપે છે. અત્યાર સુધીમાં ઘણા બહેનોને સરકારી નોકરી ઓફિસર તરીકેની આ ટ્રેનિંગ લીધા પછી પરીક્ષા પાસ કરીને થયેલી છે. એ ઉપરાંત કોઈને બિઝનેસમાં રસ હોય તો એના માટે અમે એડવાન્સ કોર્સ ઇન ફેશન ડિઝાઇનિંગ એ કોર્સ પણ શરૂ કર્યો છે. તેમાં કોલેજમાં પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં, ત્રીજા વર્ષમાં કોઈ પણ બહેનો જોડાઈ શકે છે. એ કોર્સ પણ પાર્ટ ટાઈમ ચાલે છે. બહેનો 2 પૈસા કમાઈ શકે ઘેર બેઠા પણ, જ્યારે જરૂર પડે ત્યારે. તો એના માટે બ્યુટી પાર્લરનો કોર્સ પણ ઘણો અગત્યનો છે એવું અમને લાગ્યું, એટલે અમે એડવાન્સ કોર્સ ઇન બ્યુટી પાર્લર શરૂ કર્યો. તેમાં પણ ઘણા બહેનો જોડાય છે. આ ઉપરાંત અમુક બહેનોને એવું રસ હોય કે આપણે કોઈક ભવિષ્યમાં કોઈક સમાજ સેવાની સંસ્થા શરૂ કરીએ, તો એ કેવી રીતે કરવી એના માટેનો ટ્રેનિંગ પ્રોગ્રામ સોશિયલ વર્ક એન્ડ મેનેજમેન્ટ નામનો અમે શરૂ કર્યો છે. અને એની સાથે દેશમાં શાંતિ જળવાઈ રહે, સમાજમાં શાંતિ સ્થપાય એના માટે ગાંધીજીના જીવન ઉપરથી પ્રેરણા લઈને ગાંધીયન પીસ સોશિયલ વર્ક એન્ડ મેનેજમેન્ટ એ નામનો કોર્સ, એમાં પણ સારો એવો રિસ્પોન્સ અમને બહેનો દ્વારા મળે છે અને બહેનો એ કોર્સ પણ કરે છે. આ ઉપરાંત અત્યારે કોઈ પણ નોકરીના ઇન્ટરવ્યૂ માટે જાઓ તો એમ પૂછવામાં આવે, તમે કોમ્પ્યુટરનું નોલેજ છે? તો એ પણ અમને જરૂરી લાગ્યું, એટલે અમે કોમ્પ્યુટર એજ્યુકેશનનો કોર્સ પણ અમે શરૂ કર્યો છે અને એમાં પણ બહેનો લાભ લે છે. તમે એક નવો કંઈક કોર્સ શરૂ કર્યો, રિસર્ચ એન્ડ મેથોડોલોજી, હા, એના વિશે કંઈક અમારા દર્શકોને કહેશો. હમણાં થોડા વખત પહેલાં આવેલું કે ચંદ્રયાન 2 વિક્રમ,
દસ મિનિટની વાર હતી અને એનો સંપર્ક ચંદ્ર પર થી જતા કપાઈ ગયો. આવું કેમ થયું? તો એના પરથી વિચાર આવ્યો કે સંશોધન એક એવી બાબત છે કે જેમાં આપણે કંઈક નવું કરી શકીએ. એટલે એક વિદ્યાર્થીએ પેપરમાં આવેલું કે એક સામાન્ય વિદ્યાર્થીએ એ ચંદ્રયાન ટુનો સંપર્ક પૃથ્વી પરથી કપાઈ ગયો દસ મિનિટ પહેલાં જ. એના ટુકડા ક્યાં પડ્યા છે એ એક સામાન્ય વિદ્યાર્થીએ શોધી કાઢ્યું સંશોધન કરીને. એ બાબત ન્યૂઝમાં જોઈને મને વિચાર આવ્યો કે આમાં ઘણી બહેનો એવી હશે કે જેને આવા ટેકનિકલ રિસર્ચ કરવામાં પણ ઇન્ટરેસ્ટ હોય. અમારી સંસ્થામાં એન્જિનિયરિંગ કોલેજમાં ડિપ્લોમા ડિગ્રીમાં ભણતા બહેનો પણ ઘણા છે, એટલે એમને રિસર્ચ કરી શકે એવો પણ કોઈ કોર્સ શરૂ કરવો જોઈએ. એટલે આ વર્ષે અમે રિસર્ચ મેથોડોલોજી નામનો કોર્સ શરૂ કર્યો છે કે વિથ અ લોજિકલ થિંકિંગ એન્ડ રિસર્ચ મેથોડોલોજી પર સંશોધન કરવું હોય તો કઈ રીતે આપણે આગળ વધી શકાય અને એમાં કેરિયર બનાવી શકાય. એ વિચાર આવવાથી રિસર્ચ મેથોડોલોજી નામનો કોર્સ પણ આ વર્ષે શરૂ કરવામાં આવ્યો છે. આ સંસ્થા જે તમે ચલાવો છો તેમાં ગવર્નમેન્ટની શું મદદ લો છો? સરકાર માન્ય સંસ્થા છે, બધા જ કોર્સ સરકાર માન્ય છે, પણ અમે ગવર્નમેન્ટની ગ્રાન્ટ લેતા નથી. આ એક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા છે, જેને એનજીઓ કહેવાય, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એટલે વલ્લભ સેવા મંડળ એ ટ્રસ્ટ આ સંસ્થા ચલાવે છે અને સરકાર તરફથી કોર્સની માન્યતા અને ટ્રસ્ટની માન્યતા એ સિવાય નાણાકીય સહાય અમે લેતા નથી. તો આ બાળકો જે વિદ્યાર્થીનીઓ જે ભણે છે છાત્રાલયમાં, તો આ જે કોર્સ છે ફક્ત એના માટે છે કે બહારનો કોઈ વ્યક્તિ આવીને ભણવું હોય તો ભણી શકે? આ કોર્સમાં છાત્રાલયમાં રહેતી બહેનો ઉપરાંત સુરત શહેરમાં અથવા ગુજરાતમાં કોઈ પણ શહેરમાં રહેતી બહેનો પણ આ કોર્સમાં જોડાઈ શકે છે. પણ છાત્રાલય એવું છે કે તેમાં માત્ર ગ્રામ્ય વિસ્તારની બહેનોને જ અમે એડમિશન આપીએ છીએ, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા હોતી નથી. સુરતમાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે આવે અને એમને નોકરી મળે તેવા કોર્સ કરવા હોય તો એ વિચારથી અમે ગ્રામ્ય વિસ્તારની બહેનોને છાત્રાલયમાં રહેવા જમવાની વ્યવસ્થા અને સાથે એ લોકો ટ્રેનિંગ પણ લઈ શકે એટલે આ કોર્સ શરૂ કર્યા છે. પછી એવું લાગ્યું કે સુરત શહેરમાં પણ ઘણી એવી બહેનો હોય છે જેને આવા કોર્સીસ ચીપેસ્ટ રેટથી કરવાના હોય છે, તો એ શોધતા હોય છે. તો એના માટે અમે વિચાર્યું કે આપણે 50% બહેનો સુરત શહેરની અથવા ગુજરાતના કોઈ પણ શહેરમાં રહેતી ગ્રામ્ય વિસ્તાર ઉપરાંતની બહેનો પણ લેવી. એટલે આમાં હોસ્ટેલમાં રહેતી ગ્રામ્ય વિસ્તારની બહેનો ઉપરાંત શહેરી વિસ્તારમાં રહેતી બહેનો બંને લાભ લે છે. બહુ સરસ. અને આ એક ત્યાંનો જે માહોલ છે અને ત્યાંની જે રોજિંદી કાર્યવાહી જે ચાલે છે આ બહેનો સાથે અને ત્યાંનું જે કેમ્પસ છે એના વિશે થોડુંક અમારા દર્શકોને કહેશો? હાજી, એવો વિચાર આવ્યો કે રવીન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શાંતિ નિકેતન સંસ્થા જેનું દેશ અને દુનિયામાં નામ છે, તો આપણે આ સંસ્થાને કેમ ગુજરાતનું મિની શાંતિ નિકેતન બને એવું કેમ ન બનાવી શકીએ? તો એના અભ્યાસ માટે હું કલકત્તા પાસે આવેલી બેલપુર ગામ, ત્યાં રવીન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતન નામની સંસ્થા સ્થાપી છે એનો અભ્યાસ કરવા માટે ગયો. ત્યાં 3 દિવસ રોકાયો અને શાંતિ નિકેતનની પેટર્ન ઉપર અહીંયા આવીને આપણે એમાં નવીન વસ્તુ મને એ લાગી કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં કે 4 દિવાલની વચ્ચે વાંચવા કરતાં કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે ખુલ્લામાં વાંચે
તેવા રીડિંગ ઝોન બનાવવાની જરૂરિયાત છે. એટલે અમે ત્યાં આ વલ્લભ સેવા મંડળ ટ્રસ્ટમાં સંસ્થામાં રીડિંગ ઝોન બનાવ્યા. આંબાવાડી છે, ચીકુવાડી છે, કેળાવાડી છે, આસોપાલવના ઘણા વૃક્ષો છે, બધા મળીને કુલ 500 વૃક્ષો આ સુરત સિટીની મધ્યમાં નાનપુરા વિસ્તારમાં વલ્લભ સેવા મંડળ સંસ્થામાં 500 વૃક્ષો આવેલા છે અને એમાં રીડિંગ ઝોન બનાવ્યા છે. બહેનો ઝૂલા ખાતા ખાતા, બાકડા પર બેસતા બેસતા, ઓટલા પર બેઠા બેઠા, પક્ષીઓના કલરો વચ્ચે ચીકુ ખાવાની પણ છૂટ અને વાંચે એવા રીડિંગ ઝોન કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરો વચ્ચે વાંચે અને અભ્યાસમાં આગળ વધે, પોતાની કારકિર્દી બનાવે અને સમાજ સેવાના ધ્યેયમાં પોતાનું લક્ષ્ય ઊંચું રહે, એવું ધોરણ જળવાઈ રહે, એવું મિનિ શાંતિ નિકેતન અમે બનાવ્યું છે. એટલે આ સંસ્થા ગુજરાતનું મિનિ શાંતિ નિકેતન પણ કહી શકાય. બહુ સુંદર. એટલે આ તમે જે વર્ણવો છો એના પરથી મને એક અંદાજ તો આવે છે કે કેટલો કેટલી મજાનો એટમોસ્ફિયર હશે અને આ દીકરીઓ કેટલો એન્જોય કરતા હશે. હાજી હાજી. આપણે છાત્રાલયની કોઈ બીજી કોઈ વિશેષતા હોય તો કહેજો તમે. અમારે ત્યાં લાઇબ્રેરી પણ છે અને પુસ્તકો બહેનોને બહાર લેવા જવું ન પડે એના માટે બધા જ કોર્સીસની લાઇબ્રેરીમાંથી પુસ્તકો ત્યાં મળે છે અને વી પ્રોવાઈડ ધેમ બુક્સ ફ્રી ઓફ કોસ્ટ. એક પણ પૈસો ચાર્જ લીધા વગર અમે પુસ્તકો ત્યાં આપીએ છીએ અને એ પોતાને ઘેર લઈ જઈ શકે, રૂમ પર લઈ જઈ શકે અથવા લાઇબ્રેરીમાં પણ વાંચી શકે અને ફી લેતા નથી. એ એક વિશિષ્ટતા છે. વિશાળ લાઇબ્રેરી છે. બધા જ કોર્સના પુસ્તકો ઉપરાંત તેઓ કોલેજમાં ભણતા હોય, FY, SY, TY, આર્ટ, સાયન્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, બધી જ ફેકલ્ટીના પુસ્તકો લાઇબ્રેરી દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત બીજી વિશિષ્ટતા એ છે કે વી પ્રોવાઈડ ધેમ લોજિંગ એન્ડ બોર્ડિંગ વિથ અ વેરી વેરી ચીપેસ્ટ રેટ. સૌ કદાચ ગુજરાતમાં ઓછામાં ઓછું ફૂડ બિલ આની અમારી સંસ્થા જેવું કદાચ બીજે ક્યાંય નહીં હોય. દરરોજ માત્ર રોજના માત્ર 40 રૂપિયા લઈને અમે બે ટાઈમ જમાડીએ છીએ. સવારના દાળ ભાત શાક રોટલી, સાંજના 3 આઈટમ ચોખ્ખું ઘી, ઉપરાંત દરરોજ 200 ગ્રામ દૂધ. આ ઉપરાંત મહિનાના 30 દિવસમાંથી 10 દિવસ એ લોકોને ચેન્જ મળે, એટલે કે એક વખત ફિસ્ટ, એક વખત સ્વીટ અને એક વખત ફરસાણ, સ્વીટ અને ફરસાણ એવી રીતના 10 થી 12 ચેન્જ કર્યા કરીએ. એ રીતે મહિનાના 30 દિવસમાંથી 10 થી 12 દિવસ એમને સારું રૂટીન મેનુ ઉપરાંત સારું જમવાનું મળે, સ્વીટ કે ફરસાણ, એ વ્યવસ્થા પણ અમે કરી છે. માત્ર રોજના 40 રૂપિયાના ચાર્જમાં આ વ્યવસ્થા એક મારા ખ્યાલ મુજબ એક વિશેષતા જ સંસ્થાની ગણી શકાય. ત્રીજી વિશેષ આ લાઇબ્રેરી ભોજન ઉપરાંત ત્રીજી વિશેષતા એ છે કે 108 વર્ષ જૂની સંસ્થા હોવા છતાં અને કોલેજમાં અભ્યાસ કરતી યુવાન બહેનો હોવા છતાં ઇટ હેઝ નેવર હેપન્ડ ઇન ધી પાસ્ટ ઇવન કે એની પ્રોબ્લેમ એરાઇઝ અપ ટીલ નાઉ. અત્યાર સુધીમાં એક પણ સમસ્યા અમારે ત્યાં ઊભી થઈ નથી. એ એક અમારી સંસ્થાની વિશેષતા છે. ખૂબ સુંદર. ને જે હિસાબે તમારું સંચાલન છે તો ખરેખર બિરદાવવા જેવું છે કે આટલું સેવાનું તમે કામ કરો છો અને આ દીકરીઓ માટે આજે જ્યારે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ આપણે તો ખરેખર આ એક બહુ મોટું બીડું જે વલ્લભ સેવા મંડળે ઝડપેલું છે અને નારીને સક્ષમ કરવા માટે અંતિમ વિધિ વિશે શું હોઈ શકે. બીજું સાહેબ એક વસ્તુ છે ધ્યાન ખેંચે તેવી કે
આપણે સૌ જાણીએ કે સ્કૂલમાં હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હંમેશા પ્રાર્થના કરતા હોય, પરંતુ જેને કોલેજિયન કહી શકાય, કોલેજમાં અભ્યાસ કરતા બહેનો પ્રાર્થના હંમેશા કરે એવું બહુ ઓછી સંસ્થામાં બનતું હોય છે, ભાગ્યે જ બનતું હોય છે. અમારે ત્યાં કોલેજમાં ભણતી બધી જ બહેનો રહે છે અને તેઓ હંમેશા સર્વધર્મ પ્રાર્થના બોલે છે. સાંજે 7:30 વાગે અમારે વિશાળ એક પ્રાર્થના હોલ છે, ત્યાં માર્બલની વિશાળ પ્રતિમા મહાત્મા ગાંધીજીની સ્થાપના કરવામાં આવી છે. ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ કોઈ વખત આપ્યો ન હોય એવું બન્યું જ નથી એવી જે મુદ્રા આવી રીતના છે એ મહાત્મા ગાંધીજીની માર્બલની મોટી પ્રતિમા. એ પ્રાર્થના હોલમાં 250 બહેનો સાંજે 7:30 વાગે સર્વધર્મ પ્રાર્થના બોલે છે. આ ઉપરાંત અમે હે રામ હે રામ હે રામ નામના પુસ્તિકાઓ 125 તૈયાર બહેનો પાસે કરાવીને એ મૂર્તિના પાયામાં રાખવામાં આવી છે, જેથી કરીને આખું ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે. બીજી વિશેષતા એ છે કે ત્યાં અમે મહાત્મા ગાંધીજી મેમોરિયલ સેન્ટર બનાવેલું છે. મહાત્મા ગાંધીજીનું આખું જીવનચરિત્ર શું હતું તે ફોટોગ્રાફી દ્વારા બહેનો વાંચી શકે. એ ઉપરાંત ગાંધીજી જ્યાં રેંટિયો કાંતા હતા એ ચરખો હજી પણ એ સમયનો ત્યાં આગળ છે, જે ગાદી તકિયા ઉપર એ બેસતા હતા એ ગાદી તકિયો પણ ત્યાં છે અને ગાંધીજીનું પ્રદર્શન ત્યાં છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સેન્ટર પણ છે અને ત્યાં પણ લગભગ 200-250 જેટલા એના ફોટાઓ રાખવામાં આવ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું આખું જીવનચરિત્ર વિદ્યાર્થીઓ એના દ્વારા જાણી શકે એ છે. અને સૌથી વધારે અગત્યની વિશેષ બાબત એ છે કે મહાત્મા ગાંધીજી રોટ એ વેરી ફર્સ્ટ લેટર ફ્રોમ ધીસ ઇન્સ્ટિટ્યુશન ઇન ધી યર ઓફ 1922, પરહેપ્સ ઓન ધી ડેટ ઓફ 22 જાન્યુઆરી 1922 હી રોટ એ વેરી ફર્સ્ટ લેટર ટુ ધી બ્રિટિશ વાઇસરોય રિગાર્ડિંગ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ફ્રોમ ધીસ પ્લેસ. આ જગ્યા પરથી 22/1922 રોજ મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડતની ચળવળના મંડાણ માટેનો સૌથી પહેલો પત્ર આ જગ્યા પરથી લખેલો, એની માર્બલની તખ્તી અત્યારે પણ પ્રાર્થના હોલ ઉપર મોજૂદ છે જે તમે વાંચી શકો છો. એટલે આ એની સૌથી વધારે ખાસિયત છે, વિશેષતા છે. એટલે ધીસ ઇન્સ્ટિટ્યુશન ઇન ફેક્ટ ઇટ ઇઝ નોટ ઓન્લી એ હોલી પ્લેસ બટ ઇટ ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ ટુ. ને બહુ સરસ, બહુ મજાની ને રસપ્રદ વાતો તમે કહી. સુરતના લોકોને કદાચ અડધા ઉપરને કદાચ ખ્યાલ નહીં હશે કે આ ઇતિહાસનો કેટલો એક ખાસ જગ્યા છે કે જ્યાં ત્યાં ઇતિહાસ રચાયો છે. આપણે થોડું આગળ વધીએ. એક પ્રશ્ન મારો કે તમે દિવ્યાંગ બાળકોની શાળામાં અવારનવાર આવતા રહો છો અને કનુભાઈ સાથે બહુ જૂના સંબંધ છે, ગર્વ છે તમારો, થોડું કનુભાઈ વિશે અને થોડું સંસ્થા વિશે, તમારો જે નાતો છે એના વિશે થોડું માર્ગદર્શન. કનુભાઈ મારા ખાસ મિત્ર છે, બહુ અમારો જૂનો સંબંધ છે અને સૌથી વધારે વિશેષ બાબત અને મને કહેતા આનંદ થાય છે એ છે અમારી સાંઈ ચરિત્ર અંગેની ભક્તિ. કનુભાઈ ટેલર પણ સાંઈ ભક્ત છે, હું પણ સાંઈ ભક્ત છું. એનો એક મને અનુભવ આ સંસ્થામાં થયેલો, એની વાત કહેવાનું મને ગમશે. અત્યારે અહીંયા ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આ સંસ્થામાં એન્ટ્રીમાં જ સામે જ સાંઈબાબાનું મંદિર અત્યારે આવેલું છે. એ પહેલાં ત્યાં મંદિર નહોતું, પણ એક ઓટલો હતો અને એના ઉપર અત્યારે જે સાઈડમાં છે તે સાંઈબાબાનો, ઊભા સાંઈબાબાનો મોટો ફોટો એકમાત્ર રાખવામાં આવતો હતો. હું જ્યારે બી કનુભાઈને મળવા માટે આવું, એમના આશીર્વાદ લેવા માટે આવું, એમનું ગાઈડન્સ લેવા માટે આવું, મને એમના પ્રત્યે બહુ માન છે. દરેક વાર તહેવારે હું એમના દર્શન કરવા આવું,
ત્યારે હું એ સાંઈબાબાના ફોટાના દર્શન કરીને પછી એમની ઓફિસમાં જાઉં. તો એક દિવસ એવું બન્યું કે આજથી લગભગ આ 4-5 વર્ષ પહેલાંની વાત હશે કે જ્યારે પ્રભુ હોસ્પિટલના પાયા નખાતા હતા એ વખતની વાત છે, કયું વર્ષ મને યાદ નથી. હા, ત્યારે હું એ ત્યાં ફોટો જ હતો સાંઈબાબાનો, અને ફોટાના દર્શન કરીને પછી ઉપર જાઉં એવો કાયમ મારો નિયમ હતો. તો ત્યારે એક વખત હું આવ્યો મળવા, ત્યારે ત્યાં મને માર્બલની સાંઈબાબાની મોટી મૂર્તિ દેખાઈ, અને વાઘા પહેરેલા હતા, માથે મુગટ હતો. સાંઈબાબાના માર્બલની મૂર્તિના ચરણ સ્પર્શ કરીને પછી હું કનુભાઈને મળવા એમની ઓફિસમાં ગયો, અને મેં એમને વાત કરી કે કનુભાઈ, આપણે બંને સાંઈ ભક્ત, તમે આટલું સરસ મંદિર બનાવ્યું, આટલી સરસ માર્બલની મૂર્તિ તમે પધરાવી, અને પ્રાણ પ્રતિષ્ઠા તો કરી જ હશે, તો એ વખતે મને કેમ તમે બોલાવ્યો નહીં? મને પણ એમણે કહ્યું, પણ તમે શું વાત કરો છો, મેં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હોય અને તમને ન બોલાવું એવું કોઈ દિવસ બને? આપણે તો બંને સાંઈ ભક્ત અને ખાસ મિત્રો છીએ. સાંઈબાબાની માર્બલની મૂર્તિ મેં મુકાવી જ નથી, એનો એ જ ફોટો છે, પણ મેં તો હું દર્શન કરીને આવ્યો, ચરણ સ્પર્શ કરીને આવ્યો, વાઘા મુગટ બધું જોઈને આવ્યો, આવું સરસ મંદિર, કેટલી બધી આંખો તેજસ્વી, સાંઈબાબાની મૂર્તિ ઉપર તેજ છે, ચરણ સ્પર્શ ચકચકિત છે, માર્બલની મૂર્તિ મને બહુ ગમી. મને કે ચાલો તમારી સાથે હું નીચે આવું, ઓફિસમાં ઉપર છે એમની ઓફિસ, નીચે આવ્યા, જોયું તો માર્બલની મૂર્તિ નહોતી, એનો એ જ ફોટો હતો. પછી એમને બહુ નવાઈ લાગી કે આ તો એક સાંઈબાબાનો ચમત્કાર કહેવાય, કે તમને સાંઈબાબાએ ખુદ આવીને માર્બલની મૂર્તિના સ્વરૂપે દર્શન આપ્યા. હવે તમે જે વર્ણન કરો છો ને એવી જ મૂર્તિની હું સ્થાપના અહીંયા કરીશ. અને પછી એમણે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મને બોલાવેલો. બીજો આ સંસ્થા સાથે ચમત્કાર થયેલો હું તમને જે વર્ણવું છું, જે મને બહુ ગમ્યો, જે વિશેષ બાબત છે કે આ ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગાયત્રી મંત્રના 125,000 બુક તૈયાર કરેલી, લખી જાતે લખીને, અને પ્રભુ હોસ્પિટલનું ખાતમુહૂર્ત હતું, પાયામાં એ 125,000 ગાયત્રી મંત્રની જાપની વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી પુસ્તકો ખાતમુહૂર્તમાં અંદર પાયામાં પધરાવવાની હતી. લગભગ 50-60 ફૂટ ઊંડો પાયો હશે. મને કે તમારા હસ્તે આ ગાયત્રી મંત્રની પુસ્તકો પાયામાં આપણે મૂકવાની છે, સીડી મૂકવાની વ્યવસ્થા કરી દીધી. અને પછી હું નીચે ઉતર્યો અને ત્યાં આ ગાયત્રી મંત્રના પુસ્તકો ત્યાં પધરાવ્યા, અને પછી ખાતમુહૂર્ત એનું થયું. અને અત્યારે આ પ્રભુ હોસ્પિટલનો એટલો બધો વિકાસ થયો કે કનુભાઈ એમ જ માને છે કે આના પાયામાં તમારા હસ્તે ગાયત્રી મંત્રની 125,000 પુસ્તકો મૂકી છે, એટલે જ આ સંસ્થા ઉર્જા, હા, એની ઉર્જાથી, ગાયત્રી મંત્રની ઉર્જાથી અને એની પરમ ભક્તિથી અને શ્રદ્ધાથી આ હોસ્પિટલ કેવી રીતે તૈયાર થઈ ગઈ એ અમને પણ ખબર નથી પડી. આ એક ચમત્કાર છે, નહીં તો આટલા માળની આટલું મોટું બિલ્ડિંગ બનાવતા વર્ષો નીકળી જાય અને કેટલી તકલીફ પડે, એને બદલે કેવી રીતે તૈયાર થઈ ગઈ એ ખબર પણ ન પડી. એનું કારણ પાયામાં, મેં કહ્યું એનું કારણ પાયામાં તમારા ડિઝેબલ સ્ટુડન્ટ્સે શ્રદ્ધાથી લખેલા ગાયત્રી મંત્રો છે, એ ચમત્કાર છે. અને
તમારી સાંઈ ભક્તિ અને ગાયત્રી મંત્ર ઉપર આટલી બધી શ્રદ્ધા, એના પાયામાં આ નાખવાનો વિચાર તમને આવ્યો એ હકીકત છે. અને એટલે આ કેવી રીતે હોસ્પિટલ બની ગઈ અને સારામાં સારું આ સંસ્થાનું કામ છે કે ભાઈ અપંગ છે તો એને આપણે દોડતા કરવાના છે, એને ચાલતા કરવાના છે, એનું રિહેબિલિટેશન કરવાનું છે, પુનર્વસવાટ કરવાનો છે, તો એનું ઓપરેશન થાય એને એના માટે આ બહુ ઉચ્ચ ધ્યેયથી સારા હેતુથી આ હોસ્પિટલ બની છે. આવા ઉચ્ચ આદર્શો તમારા છે એટલે મને અહીંયા આવવાનું ગમે છે અને આ બધા જ વિદ્યાર્થીઓ ને આ હોસ્પિટલનો લાભ, ઉપરાંત પબ્લિકની બહારના લોકોને પણ જેને કંઈક શારીરિક ખામી હોય એમને આ લાભ મળે છે. ઉમદામાં ઉમદા કાર્ય કર્યું છે આવા તમારા ઊંચા પ્રકારના વિચારોથી, ઊંચા પ્રકારનું કાર્યથી. તમે પોતે પણ ડિઝેબલ હોવા છતાં આટલું બધું કરી શકો છો. આ આખો રૂમ ભરીને 100-150 જેટલા એવોર્ડ તમને જે મળ્યા છે, દેશમાં દુનિયામાંથી માન સન્માન તમને જે મળ્યું છે, એ આ તમારી ઊંચી ભાવનાનું અને ઉચ્ચ પ્રકારની સેવાનું પરિણામ છે. અને સાંઈ શ્રદ્ધા તો ખરી જ, અને ગાયત્રી મંત્ર પ્રત્યેની આટલી બધી તમારી ઊંચી ભાવના, તમન્ના, એ કાર્ય કરવાની રીત, આટલી બધી શારીરિક નબળાઈ હોવા છતાં પણ તમે કરી શકો છો. તમારામાંથી પ્રેરણા લઈને ઘણા લોકોને કંઈક સારું કામ સમાજના ઉત્થાન માટે કરવાનું ઈચ્છા થઈ છે. હા, એના માટે તમને હું ધન્યવાદ આપું છું. આ સંસ્થા ખૂબ ખૂબ વિકાસ પામે, હજુ પણ વધારે વિકાસ પામે એવી શુભેચ્છા પાઠવું છું. ખૂબ સુંદર દિનકરભાઈ. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે ડૉક્ટર દિનકર ત્રિવેદી, અને વ્યક્તિ વિશેષનો કાર્યક્રમ અહીં અમે સમાપ્ત કરીએ છીએ. પાછળ બીજા વિશેષ વ્યક્તિઓ સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.